भाई गणित नी अंदर तमारे क्या आ शब्द आयो, आ शब्द ऊपर थी एक चित्र आंकड़ा शास्त्र भाई आंकड़ा शास्त्र त्या तमे सारी रीतना परिचय मेळ्यो हशे एनाथी विशेष परिचय तमारे अहींया मेळवानो छे। तो आंकड़ा शास्त्र नो त्या एक पाणी नो टीपु हतो अहींया તમારે આંકડા શાસ્ત્ર ને આખો વિષય જે આખો દરિયો ભણવાનો છે તો આંકડા શાસ્ત્ર ની અંદર ગણિત અપગ્રેડ વર્ઝન એટલે આંકડા શાસ્ત્ર તો ધોરણ 9 10 ની અંદર તમે ક્યાંક ભણી ગયા હશો મધ્ય મધ્યસ્થ બહુલક સમાંતર શ્રેણી પછી અવયવો બહુપદીઓ આવું બધું તમે શીખી ગયા હશો એનું થોડુંક લેટેસ્ટ વર્ઝન એ તમારે આંકડા શાસ્ત્રની અંદર ભણવાનું થશે। અહીંયા પણ આપણે મધ્ય મધ્યસ્થ બહુલક આ મધ્યવર્તી સ્થિતિના માપ ભણશું એટલે ગણિત કરતા ઘણો બધો સહેલો એવો વિષય આંકડા શાસ્ત્ર। પછી આપણે જોઈએ તો ત્રીજો વિષય છે અર્થશાસ્ત્ર જેનું પૂરું નામ ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ જેને શોર્ટકટમાં આપણે ઇકો કેતા હોઈએ છીએ। તો ઇકોનોમિક્સ એટલે તમે ધોરણ 10 ની અંદર સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાન આ વિષયનો થોડો અપગ્રેડ વર્ઝન તમે અહીંયા અર્થશાસ્ત્રમાં ભણશો। તો અહીંયા તમે ગરીબી વિશે બેરોજગારી વિશે આર્થિક વૃદ્ધિ મોંઘવારી આર્થિક વિકાસ આ બાબતે ધોરણ 10 ની અંદર તમારે આવ્યું હતું એ જ વસ્તુ અહીંયા પણ થોડા લેટેસ્ટ વર્ઝન સાથે। પછી આપણે જોઈએ તો કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેના આપણી પાસે ઇંગ્લિશમાં બે નામ છે એક છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે શોર્ટમાં આપણે કહીએ BA અને બીજું એક નામ છે આપણી પાસે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એટલે કે OC। આ બંને વિષયો આ બંને જે નામ છે એ આ એક જ વિષયના નામ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન। તો આ વિષયની અંદર તમારે કયા પ્રકારનું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ અપનાવવું એ વિશે તમને અહીંયા શીખવવામાં આવશે કઈ રીતના ધંધો કરવો વેપાર કઈ રીતના કરવો ઉદ્યોગ કોને કહેવાય આર્થિક પ્રવૃત્તિઓ કોને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિઓ કોને કહેવાય જે તમને આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશેની અંદર શીખવામાં આવશે। પાંચમું જોઈએ તો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ જેને આપણે શોર્ટકટમાં SPCC એટલે કે સેક્રેટરિયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કમ્યુનિકેશન તો કોરસ્પોન્ડન્સ આવા આપણે શબ્દનો ઉલ્લેખ કરીએ છીએ। તો આની અંદર શું હોય છે તો કે આ ટેક્સ્ટબુક એક છે પણ ટેક્સ્ટબુકના અંદર બે ભાગ પડે છે જેમાં પહેલો ભાગ CC નો હોય છે એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહારનો હોય છે માહિતી સંચાર તમારે કઈ રીતના કરવો પત્ર વ્યવહાર કઈ રીતના કરવા એના વિશે તમને શીખવવામાં આવશે। જ્યારે SP ની અંદર ધંધાકીય એકમની અંદર સેક્રેટરી ધંધાના માલિક સાથે જેનું પદ હોય છે ધંધાના માલિક જે ખાનગી રહસ્યો જાણતો હોય છે એ સેક્રેટરી વિશે તમારે ભણવાનું છે। આગળ જોઈએ તો છઠ્ઠો અને સાતમો વિષય તો તમે ઘણા બધા એટલે કે 10 વર્ષથી આ ભણતા આવો છો કોમન સબ્જેક્ટ છે ગુજરાતી અને અંગ્રેજી। તો આ વિષયમાં તમે જાણો છો કે ગુજરાતી ની અંદર તમારે કાવ્ય હોય પાઠ હોય અહીંયા અંગ્રેજી ની અંદર પોયમ હોય લેશન હોય પ્લસમાં બંને ની અંદર ગ્રામર જેવા ટોપિક તમારે આવતા હોય છે। તો આ 7 વિષયો મેં તમને ઓવરવ્યૂ અહીંયા આપેલું છે।